ગોંડલમાં જેનો આતંક ચરમસીમાએ છે તેવા ભાજપ ધારાસભ્યના દીકરા ગણેશ ગોંડલ ખુલ્લેઆમ ગુંડાગીરી અને લુખ્ખાગીરી કરે છે અને આવા લોકોને બચાવવા ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ એડી ચોટીનું જોર પણ લગાવે છે. ત્યારે હવે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા પોતાના દીકરાને બચાવવા મેદાને આવ્યા છે અને પોતાનું એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો જો તમે ભાજપ પાર્ટીમાં સારું સ્થાન ધરાવો છો તો તમે ભ્રષ્ટાચાર કરી ખુલ્લેઆમ ગુંડાગીરી અને લુખ્ખાગીરીથી ફરી શકો છો. પોલીસ, તમારા અધિકારીઓ કે પછી બીજા અધિકારીઓ પણ તમારું કંઈ નહીં બગાડી શકે, કારણ કે તમે ભાજપ પાર્ટી સાથે નાતો ધરાવો છો. કહેવાય છે કે ભાજપ પાર્ટીમાં રહીને તમે ભ્રષ્ટાચાર કરો તો અધિકારીઓ તમારો વાળ પણ વાંકો ના કરી શકે, કારણ કે અધિકારીઓ નેતાઓના ઓર્ડર પ્રમાણે જ ચાલતા હોય છે. ત્યારે જૂનાગઢના ડેપ્યુટી મેયરે સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીને ફોન કરી સમાધાન માટે કહ્યું અને કહી રહ્યા છે કે સમાધાન કરી કેસ પાછો લઈ લેવામાં આવે. તો જૂનાગઢના ડેપ્યુટી મેયરને પૂછવા માંગીશ કે સાહેબ, માન્યું કે તમારા ઉપર દબાણ હશે, પણ તમે આમ જેની સાથે અન્યાય થયો છે તેના ઉપર દબાણ ન નાખી શકો. દલિત સમાજને ફક્ત ન્યાય જોઈએ છે. ગોંડલના લોકોનું કહેવું છે કે ગણેશ ગોંડલનો ગોંડલમાં ખૂબ જ ત્રાસ છે. ત્યાંના લોકો આ વ્યક્તિથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કહેવાય છે કે જો તમે ગણેશ ગોંડલની સામે પડો અથવા તમારી તેમની સાથે કોઈ પણ પ્રકારનો ઝઘડો થાય, મારપીટ થાય, તો માર પણ તમારે ખાવાનો, ફરિયાદ પણ નહીં કરવાની અને પાછો માફી માંગતો વિડીયો પણ તમારે બનાવવાનો. હદ કહેવાય સાહેબ. કેમ આવા બેફામ બનેલા તત્વો સામે પોલીસ કાર્યવાહી નથી કરતી? પોલીસ કાર્યવાહી કરતા કેમ ડરે છે? ફક્ત એટલા માટે કે તે ધારાસભ્યોનો પુત્ર છે? તો અધિકારીઓને પૂછવા માંગીશ કે સાહેબ, તમે એવા તો શું કામ કર્યા છે કે તમે આવા બેફામ ગુંડાગીરી અને લુખ્ખાગીરી કરતા તત્વોથી ડરી રહ્યા છો? તો તમારો પણ કોઈ ગુનાહિત ઇતિહાસ છે? અહીં સવાલો ઘણા ઊભા થાય છે. જનતાને તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. ક્યાં સુધી આવા લુખ્ખાગીરી કરતા તત્વોને આવી રીતે ખુલ્લેઆમ ફરવા દેવામાં આવશે? હર્ષ સંઘવી સાહેબ, તમારી પોલીસ આ લોકો સામે એક્શન કેમ નથી લેતી? 3 દિવસ કરતા પણ વધુનો સમય થઈ ગયો છે સાહેબ. સંજય સોલંકી અને તેમના પિતા ન્યાયની પોકાર લગાવી રહ્યા છે. દલિત સમાજ તમને સવાલ પૂછી રહ્યો છે સાહેબ કે અમને ક્યારે ન્યાય મળશે. તો હવે જોવાનું રહેશે કે ગણેશ ગોંડલને સજા મળશે કે પછી ભાજપ નેતાના પુત્ર હોવાનો ફાયદો ઉઠાવશે. આ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.